रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमू तरंग बावीसमू अजा पटेल वैरागीओ ने पोताना दुष्कर्म एनु ज्ञान करावे छे। संतोनो अपराध कर्यो ए बदल संतोनो पक्ष राखी धमकावे छे। आ प्रसंग आ तरंग में श्रवण करीशु। श्री हरिवर के भक्त हे भोजा भाई सुरवीर। श्री हरि के भक्त हे भोजा भाई सुरवीर। मिथान में रहे जानिके वितरागी भये उर पीर। भोजाभाई चारण भगवान श्रीहरिना एकांतिक अने सुरवीर हरि भक्त हता। तेमने मेथाण गाम में रहिया जाणीने वैराग्योना मन में पीड़ा थवा लागी। बोलो एक गाम में थी काढ़िया बीजा गाम में गया, बीजा गाम में रहिया दुष्ट मणसनो स्वभाव एवो छे ने कोईकना सुख ने सहन नथी करी सकता। संत अने असंत एनी ओळखण आटली ज छे। बीजानुं सुख जोई अने सुखी थाय तो समझवुं ए संत छे, अने बीजाना सुखने जोई अने दुखी थाय तो समझवुं ए असंत छे। वैरागी बावाओना मनमां पीड़ा थवा लागी कि आ मेथाणमां क्यां गयो, शुं कर्युं। जुओ झालावाड़ना जेटला गामोमां वैरागी रहता हता बद्धा एक थया, संगठन कर्यू अने नक्की कर्यू भोजा भगत ने झालावाड़ना कोईपण गाम में टकवा देवो नथी। जो तेमने रहेवा न दईए तो पछी आ प्रदेश में सत्संगनो प्रचार करशे ज कोण। न रहेगा बांस तो न बजेगी बांसुरी। 1000 बावा भेगा थया एक हरिभक्त ने हैरान करवाने माटे। बोलो दादा आओ संगठित विचार करीने 1000 वैरागीओ भेड़ा मळी मेथाण में आव्या। तेओ टेक लईने उपवास उपर बैठा। वैरागीओ ने 3 दिवसना उपवास थया। नक्की कर्यू अमे मरी जसू बाकी आ पाप ने काढ़ो। महाभारत में कलियुगना घणा बधा लक्षण छे। तपसी धनवंत दरिद्र गृहे कलियुगना लक्षणों रामचरित मानस तुलसीदास जी महाराज। नारी विवस नर सकल गुसाई नाच ही नर मरकट की नाही। मदारीना इशारे मरकट नाचे ने એમ કળિયુગના જીવો નારીને પરવશ થઈ અને મૂછાળો નર નૃત્ય કરશે। બોલો આવું લખ્યું। છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે છે? છોકરાએ કહ્યું કે મારા મમ્મી કહે એટલું જ કરે છે।
એ કહે એટલું પાણી પીવે, એ કહે એટલા બહાર જાય, એ કહે એટલા ઊભા રહે. કળિયુગના બધા લક્ષણો છે. નારી વિવસ નર સકલ ગુસાઈ, નાચહી નર મર કટકી નાહી. કળિયુગના લક્ષણમાં એક લક્ષણ લખ્યું કે કળિયુગ જેમ આગળ વધશે ને એમ સજ્જનોમાં કુસંપ થશે અને દુર્જનોમાં સંપ થશે. તમે જુઓ, મંદિરવાળા પાંચ ભેગા નહીં થઈ શકે, પણ હોટલવાળા, ગામડા ગામની વાત છે, નાનું ગામડું, લોકોને થયું ગામમાં એક પણ મંદિર નથી, મંદિર ઊભું કરીએ. બધા માણસોએ મહેનત કરી, ફાળો કર્યો, મંદિર ઊભું થયું, તૈયાર થયું. પ્રતિષ્ઠાની વાત આવી, પ્રતિષ્ઠા પણ થઈ ગઈ, પણ પછી એવો ભારે વિરોધ થયો, એવો મોટો વિવાદ થયો, આ મૂર્તિ કેમ, આ મૂર્તિ કેમ નહીં. ગામના ડાયા માણસોએ વિચાર્યું, ચાલો બીજી મૂર્તિ પધરાવીએ. બીજા માણસોએ વિરોધ કર્યો, વિરોધ વધવા લાગ્યો. એકની ઈચ્છા પૂરી થઈ તો 99 નારાજ થયા, તો અમારું કેમ નહીં, અમારું કેમ નહીં. અને એમ થતાં 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 વિવાદ ત્યાં સુધી વધ્યો, પાંચ જણા આવે તો 95 ન આવે, બીજા 7 તૈયાર થાય તો બીજા 93 બંધ થાય, ઊંટના બેસણા જેવું થયું. 99 બેસી ગયા અને એકને બેસાડવા જાઓ તો પાછા 99 ઊભા થઈ જાય. એક માણસે 150 તોલ કરવાનું નક્કી કર્યું. દાદા 150 વજન કરીએ, 5 150 ભેગા કરવાના હતા, એકને બિહારે, બીજાને બિહારે, ત્યાં શું થાય? થયું એવું. ગામના માણસોએ આટલી મહેનત કરીને ઊભું કરેલું મંદિર, પણ લોકોને ખબર પડી ગઈ કે આ તો કુસંપ વધ્યો. ગામમાં મંદિર શાંતિ માટે કર્યું હતું, સંપ માટે કર્યું હતું, પણ બન્યું શું? ઉલટું થયું. શું કરવું? લોકોએ ભેગા થઈને નક્કી કર્યું, મૂર્તિઓ કાઢીને અને હોટલ બનાવી દો, બધા આવીને ખાવા મળ્યા. બોલો, કળિયુગના લક્ષણો છે આ બધા. સ્વામી વિવેકાનંદ એમ કહેતા, વિધવાના આંસુ લૂછી ન શકે, દુખિયાના દુઃખને ભૂસી ન શકે, એ ધર્મ નથી. મહેલો ના વાસે ગરીબે શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે, ચકોરીની પ્રીતને ભલા કૌવા શું જાણે, બહેરાની હાર સંગીતોની મહેફિલ બહેરા શું જાણે. વાત સાચી છે ને? ચંદાના રૂપને અંધા શું જાણે, ચાંદ આકાશમાં કેવો ખીલો છે, આંખ વગરના માણસને ખબર પડે? આવી સરસ મજાની કથા ચાલે છે, પણ જેને કાને સંભળાતું જ નથી, બહેરાશ છે, એને ખબર પડે? અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિખ માલિખ માલિખ. એટલા માટે શાસ્ત્રમાં અપરાધ જે ગણાવ્યા, અપરાધ એટલે ભૂલ, પાપ નહીં, ભૂલ, એમાં એક અપરાધ એ ગણાવ્યો. અજ્ઞાની માણસને જ્ઞાનનો ઉપદેશ આપવો ને એ કેવું છે? આંધળાને રંગનું જ્ઞાન કરાવવા જેવું છે. આંધળા માણસને આપણે ચાંદો બતાડીએ, જો જો પૂનમ છે આજે આકાશમાં જો, પણ હોય કેવો? આપણી મહેનત ગમે એટલી કરીએ કામ લાગે ખરી? કળિયુગના લક્ષણમાં દુર્જનોમાં સંપ થવાનો, અધર્મી માણસો ભેગા થવાના, યુનાઇટેડ થવાના, અને સજ્જન માણસો એમાં કુસંપ થવાનો. સજ્જનતાની કસોટી જ એમાં છે. માટે આપણે ભગવાનના ભક્ત છીએ. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર એમ કહ્યા, સત્સંગની ઇમારતમાં આપણાથી થાય તો એક ઈંટ મૂકવાનું કામ કરીએ, પણ ભગવાનની અને નંદ સંતોની બનાવેલી આ ઇમારત એમાંથી એક ઈંટ ઓછું કરવાનું આપણે ન કરીએ. અમેરિકાની કહેવત છે, યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. સંઘે શક્તિ કલોયુગે, મેજોરિટી વિન્સ ધ મેચ. કળિયુગમાં સત્ય અને અસત્ય, સાચું ને ખોટું નિર્ણય થવાનો જ નથી. કળિયુગમાં મોટું શું છે, મેજોરિટી ક્યાં છે, એ જ નિર્ણય છે. રાઈટ ઇઝ માઇટ, આ કળિયુગ નથી, માઇટ ઇઝ રાઈટ. જિસકી લાઠી ઉસકી ભેંસ. માટે કળિયુગમાં સત્યને પારખવું,
સત્યને ઓળખવું આ બહુ મોટી કસોટી છે. એટલા માટે મહાભારતે નિર્ણય કર્યો, એટલા માટે ભગવાન સ્વામિનારાયણે નિર્ણય કર્યો, એટલા માટે આપણા નંદ સંતોએ નિર્ણય કર્યો. એક મહાપુરુષને ઓળખી લઈએ, મહાજનો એન ગતઃ સપંથા, પછી એ મોટા પુરુષ જેમ કહે એમ કરવા લાગીએ, એમાં જ આપણું હિત, એમાં જ આપણું કલ્યાણ અને એમાં જ પરમ શાંતિ છે. આ મન મેળે જ્યાં સત્સંગ ચાલ્યો છે ને ત્યાં બધે પ્રશ્ન થવાના. આ 1000 બાવા ભેગા થયા, કેટલા? ઝાલાવાડ જે તે ગામ કે તાકે વૈરાગી જે સબહી એક હોઈ કર પર્યાન હી કિને તે. બધાએ પર્યાણ કર્યું, નક્કી કર્યું. શું? આખા ઝાલાવાડના એક પણ ગામમાં આને ટકવા દેવો નથી. જો આ ચાંદલાવાળો આવ્યો, જો આ કંઠીવાળો આવ્યો, એ દારૂ, ગાંજો, ચલમ, ભાંગ, તમાકુ બંધ કરાવશે તો આપણને આપશે કોણ? આપણો ધર્મ કેમ ચાલશે? બોલો દાદા, એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? અમેરિકામાં ગન કંટ્રોલ કેમ થતી નથી? અમિતભાઈ, મોટી મોટી ફેક્ટરીઓ નાખી દીધી છે, બિલિયન્સ ઓફ ડોલરના બિઝનેસો ઊભા કરી દીધા છે. હવે જો ગન કંટ્રોલ થઈ જાય તો શું થાય? પેલા લોકોના પેટમાં તેલ રેડાય. હા, આખું અમેરિકા જાણે છે આ કરવું જોઈએ, આખા અમેરિકાના મનમાં છે આ થવું જોઈએ. ધોળા દિવસે એક માણસ હાથમાં ગન લઈને 5-25 માણસને પાડી દે. હમણાં મિલેજવિલમાં 3જા ધોરણમાં ભણતો છોકરો, દાદા કેટલામાં? 3જા ધોરણમાં ભણતો છોકરો મિલેજવિલમાં સ્કૂલની અંદર ગન લઈને આવ્યો અને ગન ફોડી, 2 ગોળી છોડી. બોલો, 3જા ધોરણમાં ભણનારા દીકરાને ગન આપી કોણે? રિયલ ગન? આ તો હારું તેણે જમીનમાં મારી. તમે કલ્પના કરો, શું એ 3જા ધોરણમાં ભણનારો છોકરો એ ગનને લાયક છે ખરો? અને એના હાથમાં ગન છે, એનાથી નુકસાન કેટલું થઈ શકે એના માતા પિતાએ કલ્પના કરી હશે? એટલી કુંબળી માનસિકતાને ગનના રવાડે ચડાવી એટલે એમ સમજો કે વાંદરાના હાથમાં અણુબોમ આપી દેવો. શું થાય પરિણામ એનું? મહાવિનાશ. પણ આ કળિયુગ છે, આ બધું ચાલવાનું, ભગવાન એક જ રક્ષા કરનારા છે. એટલા માટે બસ જે થાય, કરોડ કામ બગડે તો બગાડી નાખીએ પણ મોક્ષને સુધારી લઈએ. ભજન કરવાનું ચૂકીએ નહીં, પૂજા કરવાનું ચૂકીએ નહીં, ધર્મનિયમ પાળવાનું ચૂકીએ નહીં. આટલું જો શીખી જઈએ ને, પળે પળે કરો પ્રતિપાળ જીવન જાણું છું, બીજો એવો કોણ દયાળ જીવન જાણું છું, આજ સુધી પણ મારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી જીવન જાણું છું. કેવા! અમે હમણાં પ્લેનમાં આવતા હતા ટેક્સાસથી જ્યોર્જિયા, રસ્તામાં એક જીગરભાઈ અમને મળ્યા નડિયાદના. એણે વાત કરી કે સ્વામી, હમણાં જ હું 2 મહિના પહેલાં ચાઇના ગયો હતો, ઇસ્તનબુલ રસ્તામાં આવ્યો, ઇસ્તનબુલ એરપોર્ટ પર હું બેઠો હતો, હું ઊભો થઈને જી ચાલીને આમ આગળ જાઉં ત્યાં તો 2 મોટા બોમ્બ બ્લાસ્ટ થયા એરપોર્ટની અંદર, 28 માણસો મરી ગયા અને આડેધડ ગોળીઓ મારવા લાગી. હું બેઠો હતો ત્યાંથી થોડો જ દૂર ઊભો થયો છું, મારી આંખ સામે બધું જોયું. મને એમ થઈ ગયું હું ત્યાં બેઠો હોત તો શું થાત મારું. થોડી વાર તો મારા બધા વિચાર બંધ થઈ ગયા, એમ થયું આ બધું જ બંધ કરી દઉં. હસમુખ મામા હ્યુસ્ટન એમના ઘરે મેં હતા, વચનામૃતના ખૂબ જ્ઞાની સારા હરિભક્ત નટુભાઈ, એવા સારા જ્ઞાની, આખો દિવસ વચનામૃત વાંચે. એને મળીને મને આનંદ થયો. એમણે વાત કરી, લિબિયામાં હતા અને અમેરિકાએ એવું બોમ્બિંગ કર્યું, એવા બોમ્બ ધડાકા કર્યા, ફાઈટર પ્લેન આકાશમાં અને ચારે બાજુ આડે ધડ બોમ્બ નાખે, મિસાઇલ્સ નાખે. હા, એ કે સ્વામી, અમારા મકાનની આસપાસના બધા મકાન પુઠ્ઠાના મહેલ પડે ને, તપેલામાં ધાણી ફૂટે ને, એમ એક એક બિલ્ડિંગો એક બોમ્બ પડે ને બિલ્ડિંગ ગયું. અમને એમ હતું કે હવે અમારા ઉપર આ પડ્યો, આ પડ્યો, ધરતીકંપ તો શું. અને કે સ્વામી, આ તો કેવી કલ્પના અમે જોઈ છીએ, અમે કહેવામાંથી જીવીને બચીને આવ્યા છીએ. અમને એમ થયું બસ અમારું જીવન તો પૂરું થઈ ગયું હતું. અમે આખો પરિવાર બેસી ગયા, ઠાકોરજીની મૂર્તિ ખોળામાં રાખી
આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 કરવા લાગ્યા કે એમણે સત્ય કહેલી વાત. હસમુખભાઈ, આ સત્ય કહું છું, હા, કેમ કે આવી ઘટનામાંથી જે પસાર થયા હોય એના દીકરી હતા. નાના બાળક તો બાળક હોય, દીકરીએ પપ્પાનો હાથ, પપ્પા પપ્પા ભગવાન ઊભા છે. એટલે નટુભાઈ તો પેલું બોમ પડતા હતા, મહારાજને પ્રાર્થના જ કરતા હતા કે મહારાજ તમે હવે લઈ જાઓ. એ નટુભાઈ બોલ્યા જ નહીં, આંખ ખોલીને દીકરીને સ્વામેણ સ્વામેણ કર. થોડી વાર થઈ, ફરીવાર એને કહ્યું કે પપ્પા ભગવાન ઊભા છે, તમારી પાછળ ઊભા છે. બોમ્બ પડતા બંધ થઈ ગયા, અવાજ એકદમ શાંત થઈ ગયો. એટલે કીધું, ક્યાં છે ભગવાન? આ તમારી પાછળ છે, હમણાં અદ્રશ્ય થઈ ગયા. કેવા કપડાં પહેર્યા હતા? દીકરીએ બધું વર્ણન કર્યું. નટુભાઈએ કહ્યું કે મહારાજ ઊભા નહોતા, એ તારી ને મારી રક્ષા કરવા માટે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પ્રગટ થયા હતા. આજે જીવે છે, હમણાં જ એમના મોઢે અમે ઘણા બધા સંતો ભક્તો આ ઘટના સાંભળી, આંખમાં આંસુ હતા. ભગવાન સ્વામિયાણે કેટલી મોટી રક્ષા કરી. હ્યુસ્ટન ટેક્સાસમાં હસમુખ મામાની બાજુમાં એમના મિત્ર છે. પળે પળે કરો પ્રતિપાળ. અમે હમણાં વિસ્કાન્સિનમાં હતા. વલ્લભ બાપા બદામવાળા, એમના જમાઈ પ્રજ્ઞેશ કુમાર, એ ફ્લોરિડા એરપોર્ટ પર બેઠા હતા. ત્યાંથી થોડા આગળ ગયા અને શૂટિંગ ચાલુ ભાઈ, એમણે આંખ સામે શૂટિંગ જોયું કે સ્વામી માણસની ઉપર કેવી રીતે આતંકવાદી લોકો ગોળી વરસાવતા, ત્યાં પછી કોણ છે સામે નથી જોતા, આને મારવો આને ન મારવો, આ નાનો છે ને છોડી દે, આ મોટો છે ને છોડી દે, એવું નથી હોતું ત્યાં. ત્યારે એમ થાય કે આપણી રક્ષાના કરનારા કોણ છે? ભગવાન છે. એટલા માટે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો, એટલા માટે બીજું થાય ન થાય, બીજું મળ્યું કે ન મળ્યું, પણ એક વસ્તુ અવશ્ય કરી લઈએ. શું? સવારે ભગવાનની પૂજા અને ત્યાર પછી ભગવાને કહેલી આજ્ઞા આ પાળી લેવી. એવા જે ભક્ત છે એની રક્ષા કરે છે, એની પરીક્ષા પણ ભગવાન કરે. ભોજાચરણનો હાથ કાપી નાખ્યો, ખોટી ફરિયાદો કરી, ગામમાંથી કાઢી મૂક્યા, મેથાણમાં આવ્યા, અજા પટેલે રાખ્યા, બેનું શું જુઓ, હજાર બાવા ભેગા થયા. વૈરાગ્યોના બળને વધતું દેખી અજા પટેલને થયું આને શાંત કરવું જોશે. અજા પટેલ મેથાણની બાજુમાં મોટું ગામ ધાંગધ્રા, ત્યાંના રાજા ઠાકોર સાહેબ પાસે ગયા. આ બાજુ અજા પટેલ બહાર ગયા, એને સાચવનારા એક જ હતા, અને બીજી બાજુ શું થયું? આ તરફ વૈરાગ્યોએ ભોજાભાઈને ગામ બહાર કાઢી મૂકો આવી જીદ કરી, ગામના લોકોને ડારો દીધો. તેને ગામ બહાર કાઢી મૂકશો પછી અમે અન્ન જળ ખાશું, જો નહીં કાઢી મૂકો તો અમે અત્યારે મરી જઈશું, આમ ધમકી આપી. બોલો હે, આ બાજુ હરિભક્તો જે હતા ગામમાં તો થોડા દયાવાળા, એમણે ભોજાભાઈને થોડો ઘા પેલો રૂજાયો, ગરમ પાણીથી સ્નાન કરાવ્યું. ભક્તની સેવા કરે છે. અજાભાઈના ભાઈઓ જે કુસંગી હતા તેમણે પૂંજાભાઈ જે સારા હરિભક્ત હતા અજાભાઈનું ધ્યાન ભોજાભાઈનું ધ્યાન રાખતા હતા તેમને કહ્યું, અને બીજા એક કાકાભાઈ નામે હરિભક્ત હતા, તે સિવાયના બે ચાર વિપ્ર હરિભક્તો હતા, અને બીજા પણ જે કણબી હરિભક્તો તે બધાને કહ્યું, જો ભોજાભાઈને અહીંથી કાઢી નહીં મૂકો તો વૈરાગ્યો તમારે ઘેરે આવી અને આત્મહત્યા કરવાના છે. એને કરવા દેવી જોઈએ કે નહીં? હસમુખભાઈ, ચિતા આપણે સળગાવી દઈએ, બેસી જાઓ, ચાલો વહેલા જાઓ તમે બધા. ઇમોશનલ બ્લેકમેલિંગ કહેવાય ને આને. આવી રીતે જે ગામના સારા સત્સંગી ભક્તો હતા એમને ડારો દીધો. પછી તો અજા પટેલને અને બીજા સત્સંગીઓને પણ રાજા તરફથી જે દંડ થશે તમારે ભરવો પડશે. આમ હરિભક્તોને દબાવ્યા કુસંગી લોકોએ, હરિભક્તોને આવો ભય બતાવ્યો, તાપ દેખાડ્યો. હરિભક્તો વિચારવા લાગ્યા, હવે આપણે શું કરવું? ઉપાધિ ઘણી વધી છે, અને હરિભક્ત સિવાયના જે સ્ત્રી પુરુષો હતા તથા ગામના જે અસુર હતા તે અસુરના ટોળા ટોળા ભેળા થઈ ગયા હતા, અને બધા વૈરાગીનો પક્ષ લઈને બોલવા લાગ્યા. અને હંમેશા તમે જાણો છો ને, ખોટા બાજુ જાજા માણસો હોય. કળિયુગની શરૂઆત ક્યાંથી થઈ? મહાભારતથી. મહાભારતમાં શું હતું? હસ્તિનાપુર રાજ્યનો સાચો અધિકાર પાંડવોનો હતા, પણ પાંડવો કેટલા હતા? ખાલી 5. અને કૌરવ કેટલા હતા? 100. કળિયુગનો અર્થ જ છે
અસત્યનું ટોળું વધતું જવાનું દિવસે ને દિવસે, અને સત્યનું બળ ક્ષીણ થતું જવાનું. સત્યની એટલી અઘરી કસોટી થવાની, સાચા ભક્તની એટલી મોટી કસોટી થવાની. પણ સાચો ભક્ત કસોટીના સમયમાં પણ ભગવાનને, ધર્મને જો પકડી રાખે ને, તો એની રક્ષા કરવા પછી ભગવાન આવે. પાંડવોની ધર્મનિષ્ઠા આપણે જાણીએ છીએ. ભગવાન કૃષ્ણ એટલા માટે એનો પક્ષ રાખે છે. બાકી ભગવાન શ્રી કૃષ્ણ માટે પાંડવો જેટલા સગા હતા ને, કૌરવ પણ એટલા જ સગા હતા. શ્રીજી મહારાજે પોતાના ભક્તોની કેવી કેવી લાજ રાખી છે, મેં હમણાં જ તમને વાત કરી. જે ભગવાનના સાચા ભક્ત થાય છે ને, સાચાને સોંઘા ઘણા નથી મોંઘા થયા મહારાજ, તે દિન કેવળી, નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ખોટાને ન જડે ખોળતા તે દિન કેવળી આજ, સાચાને સોંઘા ઘણા. ભગવાન તો સાચા છે, હવે સાચા કોને થવાનું છે? આપણે. આપણી ભક્તિ સાચી હોય, આપણો સત્સંગ સાચો હોય, તેટલી વસ્તુ ચોક્કસ છે. સત્ય એવા ભગવાન, એનો અનુભવ આપણને ડગલે ને પગલે થવાનો. મેં હમણાંની તમને વાત કરીને, જે હરિભક્તો અત્યારે જીવે છે, જેને હું મળ્યો છું એની વાત કરીને, આપણા યોગી સ્વામી કેવી મોટી આગ લાગી, કેવા સળગી ગયા. એ કરુણ પરિસ્થિતિની અંદર પણ એનું જે મનોબળ હતું, એનું જે આત્મબળ હતું, એની જે આત્મનિષ્ઠા હતી, મેં દર્શન કર્યા છે. ધામમાં જતા પહેલાં અમે ત્યાં ઇન્ડિયા ગયા, મળ્યા એમને, આપણા હૃદયમાં એક વાત ચોક્કસ હા પડી જાય કે ભગવાન પોતાના ભક્તની ગમે તે જગ્યાએ રક્ષા કરે છે, ગમે તે જગ્યાએ. પણ કોની? ભક્તની. કોની? શું આપણે ભક્ત છીએ? તમે બધા તો છો જ એવા, પણ તેમ છતાં જેટલા કથા સાંભળે છે આપણે બધા બેઠા, આપણે વિચાર તો કરવો જ જોઈએ ને દરરોજ માટે. બાકી સોમવારે ભગત હોય મંગળવારે મટી જઈએ, ઘણાનું એવું હોય. ઘણા શનિવારે ભગત બની જાય, પછી મંડે ટુ ફ્રાઈડે ઠગત થઈ જાય. આવા ઘણા બધા અમે જોયા છે. અમેરિકામાં દરેક દીકરાને પૂછો, પૂજા કરો છો સહજ ભગત? તો કે હા સ્વામી, વીકેન્ડમાં પૂજા કરું છું. એટલે કેવા ભગત કહેવાય? વીકેન્ડના ભગત જ કહેવાય ને. વીકડેઝના કેવા કહેવાય પછી? કરો છો ને તમે તો સાતે સાત દિવસ? તો સરસ. લો, અસુર લોકો ભેગા થઈ ગયા અને પેલા સત્સંગી ભક્તો હતા એને આવી રીતે ધમકાવ્યા. આ તરફ ભોજાભાઈના મનમાં વિચાર થયો, થોડી એવી વાત માટે આટલો મોટો ટંટો થશે? ભોજાભાઈ બિચારા દુઃખી થવા લાગ્યા, મારે લીધે આટલા બધા હરિભક્તોને સોસાવવું પડે, દુઃખી થવું પડે. જાણી જોઈને કજિયો કરવો એવી શ્રીજી મહારાજની મરજી નથી. કજિયાનું મોઢું કાળું. ભગવાનનો ભક્ત એમ ઈચ્છે કે ગમે તે રીતે ઝઘડો ટળે, અને દુષ્ટ માણસ એવું ઈચ્છે ગમે તેમ કરીને ઝઘડો થાય. કોઈ બહુ સરસ લખ્યું છે, જો સમજાવવાથી જ બધા સમજી જતા હોય, જો સમજાવવાથી જ બધા સમજી જતા હોત તો મુરલી મગાડવા વાળા એને શંખ વગાડવાની જરૂર ન પડત. સમજ્યા તમે? મુરલી વગાડવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ, એને યુદ્ધનો શંખ શા માટે વગાડવો પડ્યો? પોતે સમજાવવા ગયા, વિષ્ટિ કરવા ગયા, સમાધાન કરવા ગયા. પાંડવો સંતોષી છે, ભલે આ રાજ્યનો અધિકાર એનો, ભલે પાંડુ મહારાજ હતા, એ લોકોને આજીવિકા માટે 5 ગામ આપી દો, વધારે નહીં. અને દોઢ ડાયા દુર્યોધને કહ્યું, 5 ગામની વાત કરો, 100 મુકાઈને. શું કહ્યું એને? સૂચ્યગ્રમ નેવ દાસ્યામી. અરે કેશવ, કૃષ્ણ સાંભળી લે, તારા પાંડવ માટે 100 મુકાઈને એટલી જગ્યા નહીં મળે, જગ્યા મારી છે. વિના યુદ્ધે ન કેશવ, તાકાત હોય યુદ્ધ કરો, લઈ લો. પછી ભગવાન કૃષ્ણ છોડે, ભગવાનને થયું કે હવે તો હદ થઈ ગઈ, 100 ન મુકાય એટલી જગ્યા પણ યુદ્ધ વિના નથી આપવાનો, તાકાત હોય તો આવો. દેશી ભાષામાં કહેવાય ને, માનું દૂધ ધાર હોય તો. તો ભગવાન કૃષ્ણ કે તું તો ભાઈ એકનું બેનો, અમે તો
હું કહેવા એ માગું છું. સંસારનું બીજું નામ છે સંઘર્ષ, જીવનનું બીજું નામ છે મુસીબત. જ્યાં જીવન છે, વેર ધેર ઇઝ લાઈફ, ધેર મસ્ટ બી અ પ્રોબ્લેમ. વી શુડ નોટ ફોકસ એટ ધ પ્રોબ્લેમ, બટ ટ્રાય ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. પ્રોબ્લેમ શું છે એના કરતાં પણ એનું સમાધાન શું છે એના ઉપર માણસે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દુઃખ આવ્યું એટલે યાદ રાખો, એ દુઃખ પણ ભગવાનની ઈચ્છાથી આવ્યું છે. કંઈક આપણી ભક્તિ કાચી છે, એ ભક્તિને મજબૂત કરવા માટે, આપણી પરીક્ષા કરવા માટે ઠાકોરજીએ દુઃખ મોકલ્યું છે. ભગવાનના ભક્તની આ સમજણ છે. ભોજાભાઈને વગર વાકે હાથ કાપી નાખ્યો છે, બદનામ કર્યા છે, માર્યા છે, ગામની બહાર કાઢી મૂક્યા છે. તો આ ભક્તના મનમાં વિચાર જુઓ કે મારે લીધે આવો મોટો ઝઘડો થાય, મહારાજની મરજી એવી હતી નહીં. જ્યાં કજ્યો થાય એવું હોય ત્યાંથી દૂર જતા રહેવું, આવું શ્રીહરિનું વચન છે. શિક્ષાપત્રીમાં મહારાજે એમ લખ્યું, પોતાના મૂળ વતનનું ગામ હોય, મૂળ દેશોપી સસ્વેષામ, પોતાનું મૂળ વતન હોય પણ ત્યાં પણ જો કોઈ ઉપદ્રવ જેવું થાય ને, તો મૂળ વતનનો મોહ છોડીને પણ માણસે બીજે દેશ બીજે ગામ રહેવા જતું રહેવું. શ્રીહરિના વચન પ્રમાણે જે વર્તે છે ને તેની ભગવાન રક્ષા કરે છે, અંતે તેની મોટાઈ વધે છે. તંટા કરે તાસે દૂર હી જાનો, ઝઘડો કરે એનાથી ભગવાન દૂર હોય છે. ટંટા કરે તાસે દૂર હી જાના, એસે હરે કો વચન રહાના. ઝઘડો કરે એનાથી ભગવાનનો ભક્ત હંમેશા દૂર રહે. ભગવાન શ્રીહરિનું આવું વચન છે. હરિ કે વચન મે વર્તત જે હા, તાકી મોટપ અંતે બધહી તે હા, ટંટા કરે તાસે દૂર હી જાના, એસે હરે કો વચન રહાના. આવું મહારાજનું વચન છે. આમ વિચારી કોઈ હરિભક્ત હોય કે કુસંગી હોય, જો તે જાણી જોઈને ઉપાધિ કરે તો દિન પ્રતિદિન અતિ દુઃખી થાય છે. હવે હું એક જ ગામમાં નહીં રહું, પછી ઉપાધિ ક્યાંથી થાય? હવે તો હરિભક્તોને સુખ થાય એવી રીતે મારે કરવું છે. મારે લીધે કોઈ પણ હરિભક્ત દુઃખી થાય આવું મારે નથી કરવું. કોણ વિચારે છે? ભોજાચારણ. કોણ? આ ભગવાનના ભક્તની સમજણ છે. અને દુષ્ટની સમજણ શું હોય? હું દુઃખી થાઉં તો આ બધા કેમ બેઠા રહ્યા? આ દુષ્ટ માણસની સમજણ. અને ભગવાનના ભક્તની સમજણ શું? બીજાને દુઃખ મળવાનું હોય તે દુઃખ મને મળે. આવું કહીને ભોજાચારણે હરિભક્તોને સમજાવ્યા, પોતે ગામ છોડવા તૈયાર થયા. બાજુનું ચરાડી ગામ, ત્યાં ચાલ્યા ગયા. આમ ભગત ચાલ્યા ગયા તેથી વૈરાગ્યો રાજી થયા, કારણ કે એનો તો પ્રયત્ન શોનો હતો? આને ગામમાંથી કાઢવાનો હતો. તે પછી મેથાણમાં વૈરાગ્યોએ માલપુડાની રસોઈ બનાવી, પારણા ઉત્સવ રાખ્યો મોટા પાયે. માલપુડાની રસોઈ તૈયાર થઈ અને બરાબર તે જ વખતે ધાંગધ્રા ગયેલા પેલા અજા પટેલ મેથાણમાં આવ્યા અને ખબર પડી ભોજાભાઈને ગામમાંથી કાઢી મૂક્યા છે અને વૈરાગ્યો બધા માલપુડા ખાવાની તૈયારી કરે છે. અજા પટેલ એટલે સુરવીર સહજાનંદી એકાંતિક ભગવાનના ભક્ત હતા, શિર સાથે સત્સંગનો પક્ષ રાખે એવા હતા. આવા સમાચાર સાંભળીને અજા પટેલે પોતાના કુસંગી ભાઈઓને તત્કાળ બોલાવ્યા, કહ્યું, વૈરાગ્યો છે તે બધા અહીંયા શા માટે આવ્યા છે? આ શું ચાલે છે? એ બધા સત્સંગીના સામે લાંગી મરવા આવ્યા છે અને તમે બધા રાજી થઈને તેમના સહયોગી થયા છો. હરિભક્તોની સામે વૈરાગ્યો ઉપવાસ ઉપર બેઠા છે, તો હરિભક્તોએ વૈરાગ્યનું શું લીધું છે? હરિભક્તોએ શું બગાડ્યું છે? તે બાબતમાં કોઈ પણ તપાસ કર્યા વિના તમે તેને માલપુડાની રસોઈ જમાડો છો. ઘણીવાર દાદા આવું જ ચાલે છે. હા, આ સમાજનો છે ને ગાડરિયો પ્રવાહ છે. કોણ સાચું કોણ ખોટું એ લોકો નથી જોતા. ક્યાં આપણને મજા પડે છે, ક્યાં આપણને માલપુડા ખાવા મળે છે, જાજો આ જ પ્રોબ્લેમ છે. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. અંધેર નગરી અને ગંડુ, અંધેર નગરી અને ગંડુ રાજાનો ખેલ ચાલે છે ચાલે બાજુ. એટલે જ દુઃખ છે ને.
ગુણાતાનંદ સ્વામીની આ નાની વાત યાદ રાખીએ. ગાયો ભેંસો ઘેટા અને બકરા વાડામાં પુરાય, પણ સિંહ કે વાઘ ક્યારેય વાડામાં પુરાય નહીં. એમ ખરેખર લાલચુ હોય, લોભી હોય, ખોટો હોય એવો માણસ જ અસત્યની જાળમાં ફસાય. સાચો મુમુક્ષુ ક્યારેય પણ અસત્યની જાળમાં ફસાતો નથી. કહેવાય છે ને, લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. બંને બાજુ સમાજમાં, જાજા ભાગના સમાજમાં લોકો એવા જ છે. કંઈક પ્રલોભન દેખાય, કંઈક લાલચ દેખાય એટલે સત્યને મૂકી દે એક બાજુ. તમે થોડી તો તપાસ કરો. આ વૈરાગ્યો મરવા તૈયાર થયા, આ ઢોંગ કરે છે, દંભ કરે છે, સાચું શું, શા માટે આ ઝઘડો થઈ રહ્યો, થોડુંક તપાસ કરવું જોઈએ તમારે. કંઈ વિચાર્યા વગર તમે આ વૈરાગી બાવાઓ એને બાવા જાણી, ગાય જાણી છે, આ કેવા ગધેડા જેવા ધોળા છે, પણ તમે ગાય જાણી એનો પક્ષ રાખો છો વિચાર્યા વગર. પોતાના જે સંબંધી છે, ભાઈઓ છે, કુસંગી હતા, વૈરાગીનો પક્ષ રાખનારા હતા, એ બધાને પહેલા ખખડાવ્યા, માલપુડાની રસોઈ આપી છે. એક તો એણે અજાભાઈનો હાથ કપાવ્યો, ઉપરથી તેમને ગામની બહાર કાઢી મુકાવ્યા. આ બધું તમે વિચાર્યું નહીં? અને આ ગામમાં આવ્યા, આ ગામમાંથી કાઢી મૂક્યા, ત્યારે આ ગામના માલિક પણ વૈરાગી જ થયા ને. ગામના માલિક મોટા પટેલ અમે છીએ. મેં ભોજાભાઈને રાખ્યા હતા અને તમે તેમને કાઢી મૂક્યા, તેમનો શું વાક હતો એ મને કહો. તમે જરા પણ વિચાર્યો ભોજાભાઈનો વાક શું હતો? ગામની બહાર તમે જવા દીધા, ઇન્ડાયરેક્ટલી તમે કઢાવ્યા, શું વાક એનો હતો? હવે આ વૈરાગીને કોઈ રસોઈ જમાડે નહીં તેનો તમે સૌ ખ્યાલ રાખો. ગામના પરવાનાવાળા જે સિપાઈ હતા તેના દ્વારા તે વૈરાગીને તરત ત્યાંથી અજા પટેલે કઢાવ્યા, માલપુડા ત્યાં ત્યાં પડ્યા રહ્યા. અને જેઓએ સત્સંગીનો પક્ષ લીધો નહીં અને કુસંગીનો પક્ષ લીધો એવા ગામના વૈરાગીને પણ ત્યાંથી કાઢી મૂક્યા. પછી તે બહારથી આવેલા વૈરાગીમાં ભળી ગયા. પછી અજા પટેલે પોતાના ભાઈઓને કહ્યું, તમારી પણ હવે વાત છે. કેવા સુરવીર ભગવાનના ભક્ત હશે. જીવનમાં હંમેશા બે વસ્તુ બહુ અઘરી છે. એક, સત્યને ઓળખવું અઘરું છે, અને ઓળખ્યા પછી સાચા સંત કે સાચા ભક્તનો પક્ષ રાખવો ને એના કરતા અઘરો છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કેવી કેવી રીતે લોકોએ પક્ષ રાખ્યો છે એવા સહજાનંદી સિંહોની કથા આપણા શાસ્ત્રોમાં છે. અત્યારે લોયાધામ પરિવારમાં પણ એવા ભક્તો છે કે જેણે ભગવાનને ખાતર, ધર્મને ખાતર, પૂજ્યપાદ ગુરુજીને સંતોને ખાતર પોતાના પરિવારનો, કુટુંબનો, લોકલાજનો પણ ત્યાગ કર્યો. વચનામૃત લોયાનું ત્રીજું, મહાત્મ જ્ઞાને સહિત જેને નિશ્ચય હોય તેનાથી ભગવાન અને ભગવાનના સંતને અર્થે શું ન થાય. આવી રીતે પક્ષને રાખનારા આજે આ સત્સંગમાં કેટલા ભક્તો છે. મહારાજના સમયમાં પંચાળાના દરબાર ઝીણાભાઈ કમળસિંહભાઈની સેવા કરે, એનો ખાટલો ખંભા ઉપર ઉપાડે, ઘરે લાવે. કમળસિંહભાઈ બીમાર હતા, અતિ ગરીબ હતા, અવસ્થા થયેલી. જાણો છો, આ સંસારનું કડવું સત્ય છે. આજે મેં સિનિયર ભક્તોની સભામાં ગયા હતા, સિનિયરોની વાત જાણી હતી. વૃદ્ધ અવસ્થા છે ને, એ આ જીવનનું કડવું સત્ય છે. એનો એ જ માણસ ઘરમાં આવે, બધા વાહ વાહ કરતા હોય, આવો આવો કરતા હોય, એનો એ જ માણસ, એની એ જ વ્યક્તિ, એનું એ જ ઘર, એના એ જ સંબંધ, પણ અવસ્થા બદલે ને એટલે અડધું જ થવા પડે. હા, કપડાનો ગાભો અને માણસનો ભાભો બંનેની સરખી કિંમત. એટલે દાદા તમે સુખ્યા મંદિરમાં આવી ગયા ને, હે મોજ કરીએ છીએ. અમિતભાઈ આવતા જ રહેજો વહેલા મોડા. હા, જોકે સહજ હાચવે એવો છે, વાંધો નહીં આવે. કપડાનો ગાભો અને માણસનો ભાભો. હમણાં હમણાં તમે જાણો છો, રેમન્ડ કંપનીના માલિક 12,000 કરોડની પ્રોપર્ટીના માલિક દીકરાને બધું વિશ્વાસથી આપી દે અને છોકરાએ બાપાને કાઢી મૂક્યા, અત્યારે ભાડે ઘરની અંદર રહે છે, ઘરનું ભાડું પણ ભરવા પૂરતું એની પાસે નથી. આવી કફોડી હાલતમાં જીવનારા એ પિતાએ વિડીયો દ્વારા આખી દુનિયાને મેસેજ આપ્યો છે કે દરેક પિતાને મારો એટલો જ મેસેજ છે, પ્રેરણા છે, કે તમે તમારા દીકરા ઉપર આંધળો વિશ્વાસ મૂકી બધું ન આપી દેશો.
પ્રેમમાં ને પ્રેમમાં, પ્રેમ ન કહેવાય એને ઘેલસા કહેવાય, એને મોહ કહેવાય, મોહમાં ને મોહમાં દીકરાની જાળમાં ફસાઈને બધું આપી દે, અને પછી દીકરાનો રંગ બદલે તો માતા પિતા દુઃખી થાય છે. આવા તો કેટલા સમાજમાં દાખલાઓ બને છે. જીવનનું આ કડવું સત્ય છે. કમળસિંહભાઈ વૃદ્ધ છે, એમાં ગરીબ છે, કોઈ સગાવાલાનું ધ્યાન રાખનારા નથી. એમની આવી કફોડી હાલત જોઈ પંચાળાના દરબાર જીનાભાઈની આંખ ભીની થાય. મારા ભગવાન સ્વામિયાણનો ભક્ત એટલે મારો સગો ભાઈ કહેવાય. એની આ દશા પોતાના ઘરે લઈ ગયા, ખંભા ઉપર ખાટલો ઉપાડ્યો, લોકલાજનો ત્યાગ કર્યો. ગામના માણસો શું વાત કરશે, મારા ગામમાં મારી આબરૂ દેખાશે કે નહીં દેખાય, કશો વિચાર ન કર્યો. ઘરે લાવ્યા, સગી બેનને ન ગમ્યું, અદીબાને ન ગમ્યું, માથું દુખતું હતું, માથે લગાવવા માટે મરીની જરૂર પડી, માગ્યા, અદીબાનથી આવા કેટલાને ઘાલશે. ઘરમાં પડેલા હતા છતાં શું કર્યું, ના પાડી દીધી. કમળસિંહભાઈ તો થોડા દિવસમાં મહારાજના ધામમાં જાય. સમય પછી જીણાભાઈ એકવાર બીમાર પડે, માથું દુખે, અદીબા મરીને વાટીને માથે લગાવવા માટે લઈને આવે અને જીણાભાઈ પૂછે, તમે ના પાડી હતી ને? ત્યારે અદીબા હરખાતા હરખાતા બોલ્યા કે ભાઈ, મને ખબર હતી કે તમે બીમાર પડશો ત્યારે મરી ક્યાંથી કાઢશું, એટલે મેં તો છે ને રાખી મૂક્યા, આવા લોકો માટે વાપરીએ ને તો પછી આપણે દુઃખના દાડા જોવાના આવે. આમ સાંભળતાની સાથે જીણાભાઈ બેઠા થઈ ગયા. અદીબાને કહી દીધું, ભગવાન સ્વામિનારાયણનો હરિભક્ત, એમાં તને ભ્રાતૃભાવ ન થયો? એ મારો ભાઈ છે એવી ભાવના ન થઈ? શું તમે સત્સંગ સાંભળો? જાઓ, આજથી તમે મારા બેન નહીં, હું તમારો ભાઈ. આખી જિંદગી સગા બેનને બહેન કરીને ન બોલાવ્યા. બોલો, ભરતે પોતાની માતાનો ત્યાગ કર્યો. કારણ, માતાએ તો ગાદી માગી હતી ભરત માટે, ખબર ને, આખું રાજ્ય ભરત માટે માગ્યું હતું. પણ ભરત લાલચમાં ન રેવાયા કે સત્યનો પક્ષ નહોતો, અસત્ય હતું. માએ મોહમાં આવી રામને વનવાસ આપી દીધો, મારા પ્રભુને વનવાસ, અને મારા માટે ગાદી માગે, આ તો મા નહીં, આ તો ડાકણ કહેવાય. આખી જિંદગી ભગવાન રામે આજ્ઞા કરી, છતાં ભરતે હાથ જોડ્યા, પ્રભુ મારાથી બધી આજ્ઞા પાળી શકાશે, પણ આ આજ્ઞા તમારી નહીં પાળું. હરજી ઠક્કરના મા હતા જાનબાઈ, એમણે શ્રીજી મહારાજ માટે પાણી ગરમ કરવાનું ઉનામણું આવે, ઉનામણું ભેટ આપવું હતું. મહારાજ પાસે બહુ નાનું હતું, એમના ઘરે સારું હતું, એટલે દીકરાઓને વાત કરી. એમના ત્રણ દીકરા, એમાં તેજા ઠક્કર કરીને એક દીકરો હતો, એણે વિરોધ કર્યો, અરે મા, મહારાજને તો ઘણા આપનારા મળે, આપને કોણ આપી જશે? એટલે આ જૂનું છે ને આપી આપવું હોય તો આ નવું રેવા દો. અને જાનબાના મનમાં એમ થયો, દીકરાઓ તમે સત્સંગ કરો છો, ભગવાનનું ભગવાનપણું તમે અનુભવ્યું છે, અને ભગવાન માટે કેવું, જૂનું આપી દો, ભગવાન રાજી થઈ જાય ને, ભગવાન તો ભોળા છે. હા, આમ ઘણા બધા હરિભક્તો કે સ્વામી, અમારા ઘરમાં છે ને 5 વર્ષથી સોફા જૂના થઈ ગયા છે, વાપરેલા, આમ નવા જેવા દેખાય છે, અને હવે અમારે નવા લાવવા છે તો મંદિરમાં મૂકી જઈએ. એને એમ કે બહાર નાખવા તો ટ્રકનો રેન્ટલ ખર્ચો આપવો પડે, એના કરતા ઘણા તો આપણને લાગે કે દાન કરે છે કે મંદિરમાંથી દાન લે છે, ખબર ન પડે. સગી માના મનમાં એટલું બધું દુઃખ થયું, ભગવાનની સેવા કરીએ છીએ એમાં તું આડો આવે છે? દીકરાને કહી દીધું, આજ પછી તારું મોઢું મને દેખાડતો નહીં. આખી જિંદગી પોતાના દીકરાને પુત્ર કહીને બેટા કહીને બોલાવ્યો નહીં માએ. આ ભગવાનના ભક્તનો પક્ષ છે, આ સંતોનો પક્ષ છે. ક્યારેક કોઈક સંતનું ઘસાતું બોલે, ક્યારેક કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે, અને જો આપણે સાંભળી લઈએ ને તો યાદ રાખજો, આપણે ભગવાનના ભક્ત જ નથી. સાચો ભગવાનનો ભક્ત એ છે, વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, તીખા બાણ જેવા વચન મારી દે. ત્યાં નિર્માનીપણું નહીં, ત્યાં દાસપણું નથી રાખવાનું. કોઈ વિમુખ સરખો જીવ હોય, ભગવાન અને ભગવાનના સંતની ઘસાતી વાત કરે ને, મહારાજના વચન છે તીખા બાણ જેવા વચન મારે, પાજી પળાવની છાયામાં દબાય નહીં. શ્રીજી મહારાજના વચન છે, એટલો તો પક્ષ રાખવો પડે ને. અજા પટેલે કેવો પક્ષ રાખ્યો તમે જુઓ. આખું ગામ કુસંગી, 1000 બાવા ભેગા થયા, પણ અજા પટેલે સુરીરપણે
એક ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો, એક ભક્તનો. પેલા સિપાહીઓને બોલાવી બાવાને તગાડ્યા, ત્યાંથી માલપુડા બનાવતા ને ત્યાંથી કાઢ્યા. ગામના કુસંગી માણસો હતા એને ભેગા કરીને કહ્યું, એને ખખડાવ્યા. પછી અજા પટેલે પોતાના ભાઈઓને કહ્યું, તમારી પણ હવે વાત છે, હવે તમે મારા ભાઈઓ રહ્યા નથી, તમે સત્સંગી ભોજાભાઈની સેવા ન કરી શક્યા, વૈરાગીના દાસ થઈ ગયા, એનું માની લીધું, શેનો તમે સત્સંગ કર્યો છે? પછી અજા પટેલે વૈરાગીઓને પણ ડારો દીધો, અમે તમારું શું બગાડ્યું છે? એક તો તમે ભોજાભાઈનો હાથ કાપ્યો અને અમારે આંગણે આવીને અમારા ઉપર તમે ત્રણ ઉપવાસ કર્યા. ભોજાભાઈ ચારણ તો ભોજાભાઈ તો ચારણ છે, જ્ઞાતિએ કરીને ચારણ છે, તેઓ તો હરિભક્ત છે, એટલે દારૂ માંસ ચોરી અવેરી વ્યભિચાર તેમણે છોડી દીધા છે અને તેઓ સત્સંગનો પ્રચાર કરે છે, લોકોની પાસે ચાર પ્રકારના પાપોનો ત્યાગ કરાવી સ્વામિનારાયણનું ભજન કરાવે છે, આનાથી વિશેષ બીજું કશું કરાવતા નથી, લોકોનું હિત થાય આવું કરાવે છે. તમારા જે શિષ્ય હોય તેની પાસે જે ચાર પાપનો ત્યાગ કરાવો અને તેમની પાસે સ્વામિનારાયણ આવા નામનું ભજન કરાવો, હવે તમે પણ જેટલી જાતના વ્યસન હોય તે બધાનો ત્યાગ કરાવો, ધન અને નારીનો ત્યાગ રાખો, તમારો તો તે ધર્મ છે, પોતે ધર્મને પાળે અને બીજા પાસે જે ધર્મને પળાવે તે ક્યારેય ભગવાનના ચોર થતા નથી. સ્વામી વિવેકાનંદનું નાનું સૂત્ર હતું, ધ હોલ ઓફ ઓલ રિલિજિયન્સ ઇઝ ટુ બી ગુડ એન્ડ ટુ ડુ ગુડ. ધર્મ માત્રનો ટૂંકો સાર એટલો જ છે, પહેલાં સારા બનીએ પછી સારું કરીએ, પહેલાં ભલા થઈએ પછી બીજાનું ભલું કરીએ. લોકોને વ્યસન છોડાવવા પાપ છોડાવવા તો સાધુનો ધર્મ છે. તમારા સાધુનો જેવું કામ એવું કામ તો ભોજાચરણ ગામોગામ કરતા, એમાં ખોટું શું કર્યું એણે? જે પોતે ધર્મને પાળે નહીં પણ જે ધર્મ પાળતા હોય તેને દબાવે, તેનો દ્રોહ કરે, તે તો જમદૂત કરતાં પણ વધારે ભયાનક કહેવાય. કેમ જે જમદૂત તો જે ધર્મ પાળે તેને સહાય કરતા હોય છે. અમારો કોઈનો વાંક ન હોય અને તમે બધા કદાચ મરો તો અમને તેનું પાપ ક્યારે લાગવાનું નથી. તમે અમને ધમકી આપતા હતા, અમે આત્મહત્યા કરીશું, આત્મવિલોપન કરીશું, એનું પાપ તમને લાગશે. અમારો વાંક ન હોય ને તમે મરી જાઓ એમ કંઈ પાપ લાગવાનું છે અમને? આ તો કેટલું મોટું ઇમોશનલ બ્લેકમેલિંગ કહેવાય ને દાદા. અને આવા માણસો મરે ખરા? હા, એ તો રાત્રે બધું ખાઈને બેઠા હોય પાછા. આવા દુષ્ટ માણસો મરે? આજે પણ અન્નસનના નામે આપણે જાણીએ છીએ કંઈક એવા ધતિંગો દુનિયામાં ચાલી રહ્યા છે. દૂધાધારી બાવુની વાત આપણે સાંભળી છે, દિવસે ઉપવાસ ને રાત્રે કાળી રોટી ધોળી ડાલ. અમે નથી કહેતા કે તમે મરો, અને કદાચ તમે મરો તો મરીને અમને શું કરશો? આવી ધમકી તમે અમને આપતા હતા? અરે વગર મરીએ તો તમે મરેલા જેવા જ છો, મરવામાં શું બાકી રહ્યું છે? તમે હરિભક્તોનો દ્રોહ કરો છો, તેને ભગવાન નથી સહન કરવાના. નિર્દોષ માણસને જે પીડે છે તેને ક્યારેય સુખ નથી થતું. પ્રહલાદનો દ્રોહ તેના પિતાએ કર્યો, શું તેને શાંતિ મળી? જો રાવણે સીતાજીને દુઃખ દીધું તો દિલમાં કેવું દુઃખ થયું? વસુદેવને દેવકી, બંનેને કંસે દુઃખી કર્યા તો કંસને શું સુખ મળ્યું? એ બધું તમે જાણો છો, છતાં તમે દુઃખરૂપ કુવાને દેખીને તેમાં જાણી જોઈને પડો છો. તમે કઈ જાતના જ્ઞાની છો? બાવાઓને ખખડાવે છે. અમારા હસમુખ ભગત એવા સહજાનંદી સિંહ ભગત છે. એકવાર એમના ઘરે મહાપુરુષો પધાર્યા, સંતો પધાર્યા, એટલે હસમુખ ભગત તો બહુ ભગવાનના ભક્ત. વાતે વાતે, સ્વામી આ ગુરુજીને લીધે આવો સારો સત્સંગ થયો, ગુરુજીની કૃપાથી આ બધું થયું, સિંહાસન આટલું સરસ કોણે કર્યો? અમારા ગુરુજીએ સિંહાસન કરીને મોકલ્યું. એટલે પેલા સંત એવા ઈર્ષ્યાળુ, એવા અદેખાઈવાળા, એ બોલી ગયા, તમે ગુરુજી ગુરુજી ક્યારના કરો છો? તમારા ગુરુજી શું પરચો બતાડ્યો? એકાદ તો વાત કરો. હસમુખ ભગતે ત્યારે સ્પષ્ટ, પેલા સંત હતા, સાધુની મર્યાદા રાખી, દંડો ન માર્યો, પણ તેમ છતાં વિવેકથી જે કહેવાનું હતું બધું કહી પણ દીધું. સ્વામી, મારા ઘરમાં તમારી પધરામણી થઈ છે ને, એ જ મારા ગુરુજીનો મોટો પરચો, બાકી તો લાકડીથી વધાવું તમને. કયો પરચો દાદા? હે, આ જ મોટો પરચો? અમારું જીવન કેવું હતું ને અત્યારે અમારું જીવન કેવું થઈ ગયું? અમારા ગુરુજી એવા સંસ્કાર આપ્યા છે એટલે તમારા જેવા સંતોને બોલાવીએ છીએ?
અમારા ગુરુ જેવા સંસ્કાર આપે એટલે તમારી પધરામણી કરાવીએ છીએ, તમારી સેવા કરીએ છીએ. કહેવા એ માગું છું, ભગવાન ગુરુજી કે સંત કે ભક્ત એનું કોઈ ઘસાતું બોલે ને એને તો તીખા બાણ જેવા વચન મારી જવાબ આપવો જોઈએ, આપવો જોઈએ ને આપવો જ જોઈએ. એવા કુસંગીની છાયામાં આપણે દબાઈ જઈએ ને તે કુસંગનું જોર વધી જાય, પછી એ કુસંગી એવા માથા ભારે બની જાય ને કે આપણને અને આપણા જેવા બીજા કેટલા સત્સંગી સત્સંગી સારા સંત ભક્ત હોય એને દબાવે. માટે ક્યારેય પણ સહજાનંદી ભગવાનનો ભક્ત હોય કોઈથી દબાય નહીં. તમે જે ભગવાનની મૂર્તિની પૂજા કરો છો તેમની કહેલી વાતને સાચી પણ માનો છો, તે જે પ્રતિમારૂપ ભગવાન છે તે જ અત્યારે મનુષ્ય રૂપે પ્રગટ્યા છે, સત્સંગમાં વિચરણ કરી રહ્યા છે, બધા તમને ધર્મથી ભ્રષ્ટ થયેલા જાણે છે, એ પ્રભુને તમે ઓળખી શકતા નથી. અજા પટેલની આવી વાત સાંભળીને જે વૈરાગી હોવા છતાં પહેલેથી સત્સંગનો દ્રોહ ન કરતા હતા તેમને સત્સંગ થયો, એટલે એમાં પણ પાછા બે પ્રકાર દરેક જગ્યાએ એવું છે ને, સારા ખરાબ. વૈરાગી હતા, વૈરાગીના ટોળામાં હતા, પણ એ લોકોએ દ્રોહ નહોતો કર્યો. એ લોકોની વાત સાચી લાગી કે ભાઈ વાત તો સાચી છે ને, આપણે વગર વાક્યા એક બિચારા માણસની પાછળ પડી ગયા છીએ, એ માણસ સાચું કરે છે ને એનો આમ દ્રોહ કરીએ છીએ. જે લોકો વૈરાગી હોવા છતાં સત્સંગનો પહેલેથી દ્રોહ નહોતા કરતા તેમને સત્સંગ થયો, સંતોની સનાતન શુદ્ધ રીતને પાળવા માટે તત્પર થયા, તેમનું મન નિર્મળ થયું. જોયું, આપણે સાચી વાત એટલા માટે કરવી જોઈએ કે ક્યારેક સાચો મુમુક્ષુ હોય ને એ સાચી વાતને સમજી જશે, અને ખોટા હશે ને ગમે એટલી વાત કરીશું તો પણ એમાં ફેર નથી પડવાનો. તાકુ ભયે સત્સંગહી, વૈરાગીને સત્સંગ થયો. બોલો, આ અજા પટેલ કેવા ભક્ત હશે? તાકુ ભયે સત્સંગહી સંત કે સનાતન રીત, રખન તત્પર હોય કે નિર્મલ હોય અતિચેત. ચિત્ત નિર્મળ થયું, વાત મનાણી, વાતમાં વિશ્વાસ બેઠો, વાત તો સાચી છે, આપણે ખોટા છીએ. તાકુ ભયે સત્સંગહી, આવો સત્સંગ થયો, સત્સંગનો રંગ ચડ્યો. સત્સંગ કે દ્રોહ ન કરના, નક્કી કર્યું હવે આપણે સત્સંગીનો દ્રોહ નથી કરવો. જો તુમ હો કૌ સંત, અસંત કી બાત ન કરત હે, અધર્મ હરિ નહીં સહન. અજા પટેલે કહ્યું કે હવે ફરીથી તમે કોઈ સાધુ સંત હોય એનો દ્રોહ ન કરતા, કારણ કે સંતનો દ્રોહ એને ભગવાન ક્યારેય સહન નથી કરી શકતા. કોઈ સજ્જનને પીડે, ભક્તને પીડે, ભગવાન એને સહન નથી કરતા. અમારા સત્સંગના જે કોઈ સંતો કે હરિભક્તો હોય તેમનો ક્યારેય દ્રોહ કરવો નહીં, અને તેવી જો તમે પ્રતિજ્ઞા કરતા હો તો સુખેથી બધા માલપુડા ખાઓ. આ લોકોનું મન તો ક્યાં હતું? પહેલાં કડવી વાત કરી, જે સાચા હતા એ બધા પાછા વળી ગયા, તૈયાર થઈ ગયા, હાથ જોડવા લાગ્યા, ભગત તમે સાચા છો, હવે અમે ધ્યાન રાખીશું, હવે આવા સાચા માણસનો દ્રોહ નહીં કરીએ. ભગતને થયું કંઈ નહીં, ચાલો થોડા ધમકાવ્યા, એમાં જેટલા સુધરવાના હતા એ તો સુધરી ગયા. બધાને કીધું ચાલો નક્કી કરો દ્રોહ ક્યારેય ન કરીએ, તો માલપુડા ખાવા મળશે. એટલે હવે જે બીજા બાકી રહેતા ને એ બધા આવી ગયા, કેમ કે એ કોના ભગત હતા? એ માલપુડાવાળા હતા. તમે પ્રતિજ્ઞા કરો તો માલપુડા ખાવા મળશે. સત્સંગના સંતો અને હરિભક્તો જે ધર્મ સંબંધી વાતો કરતા હોય તેનો દ્રોહ ક્યારેય નહીં કરીએ, એમનો વિરોધ ક્યારેય નહીં કરીએ, આવું તમે બધા કાગળમાં પાક્કું લખાણ કરો. આ તો કેવા પાછા ભગવાન સ્વામિનારાયણના ભક્ત હતા, કાગળમાં લખાણ કરાવ્યું, નોટરાઇઝ કરાવ્યું, સાંભળો ને, સહી સિક્કા કરાવ્યા, સાક્ષી પાંચ જણા રાખ્યા, પાછા જો યુદ્ધે ચડે ને તો કાગળ બતાવવા કામ લાગે, રાજા પાસે લઈ જાય. ભગવાનનો ભક્ત કાચું ન રાખે. અને તમે લાખો ડોલરનો બિઝનેસ કરી નાખો બે નંબરમાં કાળા પૈસામાં, અને કોઈ લખાણ ન રાખો, સાક્ષી ન રાખો, તો પછી તો ઉપાધિ આવે ને. મહારાજની આજ્ઞા બારું કશું જ ન કરવું, આટલું જીવનમાં નક્કી રાખવું. આવી રીતે હરિભક્તોએ, અજા પટેલે સત્સંગીનો પક્ષ રાખ્યો, કુસંગી લોકોને ધમકાવ્યા, અધર્મી બાવા હતા એને પણ સમજાવ્યા, ધાક ધમકી આપી. એ લોકોમાં પણ જે સારા મુમુક્ષુ સાધુ હતા એ લોકોએ સત્યને સ્વીકાર્યું, સત્સંગને સમજી શક્યા, સત્સંગને સ્વીકાર્યો. ઇતિશ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂરમાં અજા પટેલે વૈરાગ્યોને તેમના દુષ્કર્મ બતાવીને ધમકાવ્યા,
એ નામે 22મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.